નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હવે સમૂહ નંબર 17 બરાબર છેલ્લે તમે આવી ક્લો શું કહેવાય યાદ કરો, રાસાયણિક ગુણધર્મ શરૂ કરેલા હતા, હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા હતી, આપણે ક્લોરિનના જે છે ઓક્સો એસિડ, એટલે ક્લોરિન તો ના કહીએ, હેલોજનના ઓક્સો એસિડ વિશેની તમે ડિટેલમાં માહિતી મેળવેલી હતી. આજે આપણે બહુ જ અગત્યનો પ્રશ્ન જે છે, મોટો પ્રશ્ન, ક્લોરિન માટેની ચર્ચા છે. એટલે ક્લોરિનનું ઉત્પાદન, એના ભૌતિક ગુણધર્મ, રાસાયણિક ગુણધર્મ, ઉપયોગીતા, બધી ચર્ચા આપણે ડિટેલમાં કરવી છે, બરાબર. એટલે સમીકરણો પણ આવતા જશે ધીરે ધીરે, અલગ અલગ ટુકડામાં તમારી પાસે પ્રશ્ન બનવાનો છે. એટલે મેં પહેલું તો એવું હેડિંગ આપી દીધું, આખો આપણો ક્વેશ્ચન જે છે કે ભાઈ ક્લોરિનની વિવિધ બનાવટ પ્રક્રિયાઓ સમજાવો, ક્લોરિનની વિવિધ બનાવટ પ્રક્રિયાઓ સમજાવો, એવો ક્વેશ્ચન બને. પછી તમને ક્લોરિનના ગુણધર્મો સમજાવો. તો આમાં આપણે ભૌતિક ગુણધર્મ લખી નાખ્યું છે, અહીંયા આગળ રાસાયણિક ગુણધર્મ છે. જેમ 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 તમે શીખતા જાઓ બધા જ ક્લિયર કરો, છેલ્લે ક્લોરિનની ઉપયોગીતા આવશે. ઓકે, ચાલો તો સૌથી પહેલા આપણે થોડું બહુમાન કરી દઈએ. બનાવટ જે છે અલગ અલગ રીતની તમારી પાસે પદ્ધતિ છે. તો સૌથી પહેલું તમને એમ કહે છે કે શીલ વ્યક્તિનું નામ છે, એટલે શીલે સૌ પ્રથમ મેંગેનીઝ ડાયોક્સાઇડ MnO2 મેંગેનીઝ ડાયોક્સાઇડની સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરીને, સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરીને એણે ક્લોરિન મેળવેલું હતું સૌ પ્રથમ. ઓકે, પણ પછી આપણે એવું કહી શકીએ છીએ કે સ્પેલિંગ પ્રમાણે ડીવે, બરાબર, DAVY સ્પેલિંગ છે, એટલે ડેવે શબ્દ લખો ગમે તે લખો, તો ડેવે DAVY ડે વ્યક્તિએ શું કર્યું, તો કે એ ક્લોરિનનો એને તાત્વિક તત્વ સ્વરૂપે એને પ્રાપ્ત કર્યું, તાત્વિક સ્વરૂપે એને સાબિત કર્યું, અને એના કલર પરથી આપણે ક્લોરસ જે છે એ લીલાશ પડતો પીળો કલર, એનો જે કલર છે એ લીલાશ પડતો પીળો વાયુ હોવાથી એને ક્લોરસ તરીકે આપણે સ્વીકારી લીધો. ક્લોરસ એટલે ગ્રીક ભાષામાં ક્લોરસ, લીલાશ પડતો પીળો રંગ થાય, અને ક્લોરિનનો પોતાનો કલર લીલાશ પડતો પીળો વાયુ છે, એટલે એને ક્લોરિન શબ્દ તરીકે એને ઓળખવામાં આવે છે. આ આપણે જનરલ એની માહિતી આપી દીધી, ને ફરીથી તમે ચેક કરો કે ભાઈ શીલે સૌથી પહેલા એને મેંગેનીઝ ડાયોક્સાઇડને સાંદ્ર H2SO4 ની પ્રક્રિયા કરીને એને ક્લોરિન મેળવી લીધેલું, Cl2 નું ઉત્પાદન કર્યું. ઓકે, પછી દેવ એણે ક્લોરિનનું તાત્વિક સ્વરૂપ પુરવાર કર્યું, અને એના કલર પરથી એનો જે રંગ છે લીલાશ પડતો પીળો, એટલે ગ્રીક ભાષામાં એને ક્લોરસ કહેવાય, એટલા માટે એનું નામ ક્લોરિન આપી દીધેલું છે. ઓકે, ચાલો મેં તમને આ પ્રસ્તાવિકા પેટે આવી માહિતી આપી દીધી. હવે જે તમે બનાવટ હું હેડિંગ આપી દઉં અહીંયા આગળ, કે તમે બનાવટ જે કરવાના છો એ બે રીતે બનાવી શકાય. ક્લોરિનનું જે ઉત્પાદન છે તમે બે રીતે કરી શકો. તો આપણે સમીકરણ લખતા જઈએ. પહેલું તો તમારી પાસે જાણીતું જ છે કે ભાઈ મેંગેનીઝ ડાયોક્સાઇડ MnO2 ની જો તમે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરો H2SO4 સાથે, હવે H2SO4 તમે રાખશો તો ક્યાંય તમને દેખાય જ ખરું ભાઈ, આ જે ઘટના તમારી પાસે બને છે મેંગેનીઝ ડાયોક્સાઇડની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરો, ક્યાંય તમને ક્લોરિનનો જન્મસ્થળ દેખાય છે નહીં ને? તો તમારે શું કરવું પડે, તો કે મેંગેનીઝ ડાયોક્સાઇડની જો તમે HCl સાથે પ્રક્રિયા કરો તો, એટલે આજે તમે પહેલો જે શબ્દ લખેલો છે એ ગપ્પુ મારેલો છે,
મેંગેનીઝ ડાયોક્સાઇડની કોની સાથે પ્રક્રિયા કરવી પડે છે? HCl સાથે. ઓકે, જો તમે HCl સાથે પ્રક્રિયા કરો તો હવે તમને અંદાજ આવી ગયો કે બે ધાતુનો ક્લોરાઇડ MnCl2 બને, પ્લસ Cl2 બને અને છેલ્લે H2O તમે બનાવી શકશો. અત્યારે ભૌતિક સ્થિતિ લખતો નથી. ઓકે, પણ જે આપણી પાસે સમીકરણ સંતુલન કરીએ છે, અહીંયા જે HCl લખેલું છે ને, એના બદલે તમે NaCl અને વત્તા H2SO4 જો તમે રાખો આની જગ્યાએ, તો પણ તમે ક્લોરીનનું ઉત્પાદન કરી શકો. એટલે મેં જે નિશાની મૂકી છે એના પ્રમાણે જવું છે. એટલે ફરી પાછું મારે અહીં તો MnO2 પ્લસ HCl ની જગ્યાએ મેં NaCl મીઠું અને સલ્ફ્યુરિક એસિડ ને જો તમે રાખશો તો આ તો તમારી પાસે ઘટના છે જ, એટલે વધારાની જે નિપજ તમે બનાવવાના છો, વધારાની નિપજ, અને MnCl2 પ્લસ Cl2 પ્લસ H2O એવું આપી દઉં, બરાબર. અને હવે જે તમે બનાવશો એ Na2SO4 બનાવવાના છો, Na2SO4. એટલે ધારો કે તમારે એને પણ કલર બદલી જ નાખવો. આપણે જે NaCl વત્તા H2SO4 લખેલું છે એમાંથી મારે NaHSO4 સોડિયમ સલ્ફેટ કરીએ. સોડિયમ સલ્ફેટ જો તમે કરી દેશો તો શું બની શકે? NaCl ને H2SO4. હવે પહેલું સંતુલન કરશો. નંબર વન કે અહીંયા ઓક્સિજનની કિંમત બે છે, એટલે બે મૂકી દો તો તમારી પાસે હાઇડ્રોજન બે દુ ચાર અને ક્લોરિન પણ ચાર છે, અહીં ચાર મૂકી દઉં. એટલે તમારું જે પહેલું જે સમીકરણ છે એ તો ઓલરેડી સાચું છે જ, એટલે એને હું બ્લોક કરી દઉં. આ તમારી બનાવટનું પહેલું સમીકરણ કે ભાઈ મેંગેનીઝ ડાયોક્સાઇડની સાંદ્ર HCl સાથે જો તમે પ્રક્રિયા કરો તો તમે ક્લોરિન ઉત્પન્ન કરી શકો. પણ હવે પ્રશ્ન એવો થયો કે જો તમે HCl ના બદલે મીઠું એટલે સોડિયમ ક્લોરાઇડ અને H2SO4 ને જો તમે રાખો તો હવે આ તો ઓરિજિનલ નિપજ હતી જ, અને પછી તમારી પાસે જે સોડિયમ સલ્ફેટ લાવવો છે કે સોડિયમ બાયસલ્ફેટ લાવવો છે એ વિચારવાનું રહ્યું. તો એના માટે તમારે પાછું સંતુલનમાં જવું પડે. તો સંતુલનમાં જશો તો ઓલરેડી અહીંયા ક્લોરિનની સંખ્યા તમારી પાસે બે ને બે ચાર છે, એટલે મારે અહીંયા તમારી પાસે ચોગડો મૂકી દેવો પડશે. જો હું ત્યાં ચોગડો મૂકી દઉં, બરાબર, તો હવે ચાર સોડિયમ કરવા છે અને સલ્ફેટની કિંમત તમારી પાસે હાઇડ્રોજનની કિંમત પણ આવી ગઈ છે. એટલે હવે કલ્પના કરવાની અંદર કે ભાઈ ઓફિશિયલી જ્યારે તમે મેંગેનીઝ એક તો મેંગેનીઝ એક છે, અહીંયા ઓક્સિજનની કિંમત બદલાવાની છે, એટલે NaHSO4 હું ધારો કે કરું તો તમારી પાસે અહીંયા સોડિયમની કિંમત ચાર થી લઈ ચોગડો મારે મૂકવો પડે, રાઈટ? ઓકે, તો હાઇડ્રોજન તમારી પાસે કેટલા થયા? ચાર ને બે છ થાય, ચાર ને બે છ થવાના છે. તો અહીંયા આગળ મારે કેટલા કરવા પડે? સલ્ફેટ પાછા ચાર છે ને, સલ્ફેટની કિંમત ચાર છે, એટલે જો ચાર કરી દઉં ચોગડો ગુણકની અંદર તો હાઇડ્રોજન તમારી પાસે, હાઇડ્રોજનની કિંમત તમારી પાસે ચાર દુ આઠ થઈ છે, ચાર દુ આઠ. ઓકે, તો અહીંયા હાઇડ્રોજન તમારી પાસે ચાર છે, એટલે હું ફરી પાછો અહીંયા આગળ હાઇડ્રોજનની જે કિંમત છે એને હું ચાર કરવી છે, એટલે બે મૂકી દઉં, બે તો બે દુ ચાર ને ચાર આઠ થઈ ગયા. ઓક્સિજન તમારી પાસે સોળ ને બે અઢાર છે, તો અહીંયા સોળ ને બે અઢાર, ટૂંકમાં સમીકરણ સંતુલિત થાય. માત્ર ફરક એટલો છે કે જો તમે HCl ને બદલે NaCl અને H2SO4 ને રાખો તો આવી ઘટના બની. આ પહેલી બનાવટની પ્રક્રિયા થઈ કહેવાય. એટલે બે રીતે જે બનાવવાની છે, મારી પાસે એક નંબર એનું વર્ણન કર્યું, બરાબર, અને જો કરીને તમે આ વાક્ય રચના આપી દીધી, એટલે આને એરો કરતું ચાલો. જો તમે HCl ને બદલે આ રાખો તો ની વાત છે. ચાલો ફરી પાછું આને હું મિક્સ ન થાય લાઇટિંગ આપી દઉં.
હવે જે તમે બનાવવાના છો બીજી રીતે એ જાણીતો મુદ્દો છે કે તમે પોટેશિયમ પરમેંગેનેટ KMnO4ની HCl સાથે પ્રક્રિયા કરી નાખો તો પણ ક્લોરીન મળશે. હવે ધાતુ તરીકે પોટેશિયમ છે એટલે એનો KCl ક્ષાર બને, મેંગેનીઝ પણ ધાતુ તરીકે છે એટલે MnCl2 બને પ્લસ Cl2 બને ક્લોરીન, અને છેલ્લે તો H2O તમે બનાવવાના જ છો. આ જે સમીકરણ છે એમાં તમારે બેલેન્સ તો કરી જ શકાય, પણ 16 HCl ને 5 Cl2 એવું યાદ રાખજો. 16 HCl અંડરલાઈન આપ્યું, 16 HCl રાખજો યાદ, અને 5 Cl2 કર્યું છે એના પ્રમાણે કરે રાખો બેલેન્સ. તો પહેલામાં પહેલું કે તમારી પાસે 16 હાઇડ્રોજન છે એટલે મારે અહીંયા 8 2 16 કરવા પડે, રાઈટ. તો પછી ક્લોરીન તમારી પાસે પહેલા ઓક્સિજન 8 થયા ને એટલે મારે 2 મૂકવા પડે તો 4 2 8 થયા. તો પોટેશિયમ ને મેંગેનીઝ ની કિંમત તમારી પાસે 2 થઈ ગઈ છે, અને હવે ક્લોરીન 16 કરવા છે તો ગણી લો 5 2 10 ને 4 14 ને 2 16 બની ગયા, રાઈટ. એટલે ક્લોરીન નું ઉત્પાદન તમે 2 રીતે કરી શક્યા. મેંગેનીઝ ડાયોક્સાઇડ ની સાંદ્ર HCl સાથે પ્રક્રિયા કરી લાવી શકો, અથવા તો તમે HCl ની જગ્યાએ HCl જે છે એની બદલે સોડિયમ ક્લોરાઇડ મીઠું અને સલ્ફ્યુરિક એસિડ નો ઉપયોગ કરો તો પણ ક્લોરીન લાવી શકશો. અને બીજી જે શક્યતા તમને આપી એ KMnO4 પોટેશિયમ પરમેંગેનેટ ની પ્રક્રિયા કરીને લાવી શક્યા. ઓકે, હવે Cl2 નું તમે બીજી રીતે ઉત્પાદન કરવા માંગો છો તો આમ એકચ્યુઅલી વધુ પ્રમાણમાં જ્યારે બનાવવાનો હોય એટલે હું શબ્દ મૂકી દઉં કે ઔદ્યોગિક ઉત્પાદન કરવા માટે શું કરવામાં આવે. તો એવું કહે છે કે ભાઈ CuCl2 ને ઉદ્દીપક તરીકે રાખવામાં આવે, CuCl2 ને ઉદ્દીપક તરીકે રાખવામાં આવે અને HCl નું વાતાવરણમાં રહેલા O2 વડે ઓક્સિડેશન કરવામાં આવે. તો તમારી પાસે Cl2 ગેસ બને વત્તા H2O મારે કરી નાખવું પડે. એટલે અહીંયા જે છે ક્યુપ્રસ ક્લોરાઇડ Cl-1 સંખ્યા 2 એટલે -2 તો કોપર +2 છે, +2 એટલે ક્યુપ્રિક ક્લોરાઇડ. ક્યુપ્રિક ક્લોરાઇડ CuCl2 ને ઉદ્દીપક તરીકે રાખવામાં આવે અને વાતાવરણમાં રહેલા ઓક્સિજન વડે, આ વાતાવરણીય એટલે વાતાવરણમાં જે ઓક્સિજન છે એના વડે HCl નું જો તમે ઓક્સિડેશન કરી નાખો, HCl નું ઓલખો જેને ઓક્સિડેશન જો તમે કરો તો Cl2માં રૂપાંતરણ થઈ ગયું કહેવાય. હિસાબ કિતાબ મજેદાર. તો ઓક્સિજન ની કિંમત 2 છે એટલે 2 મૂકી દઉં, તો હાઇડ્રોજન 4 એટલે 4 મૂકું, તો ક્લોરીન પણ તમારી પાસે 4 થઈ ગયા. પણ એ ઓક્સિડેશન કરે છે, વાત સાચી, હા, એટલા માટે કે અહીંયા -1 ઓક્સિડેશન આંક છે અને ક્લોરીન નો ઓક્સિડેશન આંક કેટલો છે? 0. -1 માંથી 0 વધારો થાય છે એટલે એ ઓક્સિડેશન ની પ્રક્રિયા થઈ કે આ પદ્ધતિને જે છે ડિકેન પદ્ધતિ કહેવામાં આવે છે. આ જે છે એ પદ્ધતિનું નામ ડેકેન અથવા ડિકેન, ડિકેન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. આ એક આવી કહેવાય. અને બીજી જે તમે જાણો છો કે ભાઈ સાંદ્ર NaCl નું જલીય દ્રાવણ છે, એટલે હું લખી દઉં કે ભાઈ NaCl નું સાંદ્ર દ્રાવણ છે. ચલો આપણે એક ક્યુ લખી નાખીએ, આગળ શબ્દ મૂકી દઉં સાંદ્ર NaCl નું જલીય દ્રાવણ, પણ એને ઓળખવામાં આવે છે બ્રાઇન, બરાબર. સાંદ્ર NaCl નું જલીય દ્રાવણ છે જો તમે એનું વિદ્યુત વિભાજન કરો, વિદ્યુત વિભાજન કરવામાં આવે તો તમે જાણો છો કે ભાઈ એનોડ ઉપર O2 વાયુ મળે, એનોડ ઉપર O2, કેથોડ ઉપર જે છે એ તમારી પાસે Cl2 વાયુ મળે, અને દ્રાવણની અંદર વધારાનું NaOH ઉત્પન્ન થાય. આપણું વિદ્યુત રસાયણ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ચેપ્ટરમાં જે તમે વિદ્યુત વિભાજન શીખી લીધેલું છે જાણો જ છો આની અંદર. એટલે અહીંયા આગળ જે છે Cl2 મળશે. અને હવે યાદ કરી લો કે ભાઈ 3 ટાઈપના તમે વિદ્યુત વિભાજન કરેલા, પીગળેલા NaCl નું વિદ્યુત વિભાજન, બરાબર, ડાઉન સેલ,
કે જેમાં એનોડ ઉપર સીએલટુ મળે અને કેથોડ ઉપર સોડિયમ ધાતુ છૂટી પડે. મંદ એનએસસીએલનું જલીય દ્રાવણ હતું જેમાં પાણીનું જ વિદ્યુત વિભાજન થાય છે, પણ જ્યારે તમે સાંદ્ર એનએસસીએલ રાખો છો, રાઈટ, જ્યારે સાંદ્ર એનએસસીએલને રાખવામાં આવે જેને તમે બ્રાઇન તરીકે ઓળખો છો, હવે જ્યારે એનું વિદ્યુત વિભાજન થાય તો તમારી પાસે એનોડ ધ્રુવ ઉપર એચ ટુ વાયુ મળશે. એનોડ ધ્રુવ પર શું મળશે? એચ ટુ વાયુ. કેથોડ ધ્રુવ ઉપર તમારી પાસે સીએલ ટુ વાયુ મળે અને એને વચ્ચે દ્રાવણમાં ઉત્પન્ન થવાનું છે, એટલે મારે એને વચ્ચે ઇક્યુ કરી દઉં જે તમારી પાસે ઓલરેડી દ્રાવણમાં તૈયાર થયેલું હોય. એટલે મારે માત્ર એવો શબ્દ મૂકી દેવાય કે ભાઈ એનોડ ધ્રુવ પર તમારી પાસે સીએલ ટુ વાયુ મળે, કેથોડ ધ્રુવ પર તમારી પાસે એચ ટુ વાયુ મળે અને દ્રાવણમાં જે દ્રાવણ છે એ દ્રાવણની અંદર એને વચ્ચ તમારી પાસે મળેલો હોય. એટલે ટૂંકમાં તમે જે ક્લોરિનની વિવિધ બનાવટ પ્રક્રિયા કરો છો આ બધા જ સમીકરણ તમારી પાસે આવી ગયા. અને હવે તમે જશો ભૌતિક ગુણધર્મમાં, તો ભૌતિક ગુણધર્મમાં એવું કહે છે કે ભાઈ ખૂબ જ તીવ્ર અને કુંગળામણ અનુભવે એવું કુંગળામણ કારક વાસ ધરાવતો વાયુ છે ક્લોરિન. જે છે એ ખૂબ જ તીવ્ર છે અને ગુંગળામણ કારક વાસ ધરાવતો વાયુ છે, બરાબર. એ લીલાશ પડતો પીળો વાયુ, લીલાશ પડતો પીળો વાયુ છે. ઓકે, જો એ વાયુ આપણે પ્લસ એચ ટુ કરી દઉં તો એ પાણીમાં દ્રાવ્ય છે અને એ લીલાશ પડતું પીળું પ્રવાહી તમારી પાસે બની જાય. પાણીમાં દ્રાવ્ય છે એ પણ તમે ચોખવટ કરી શકો છો. હવે વાયુ જે છે એ વાયુ આપણે એ મૂકી શકીએ કે આ વાયુ જે છે હવા કરતા 2-5 ગણો ભારે છે, 2-5 ગણો ભારે છે, બરાબર. અને આની સામાન્ય માહિતી તમે આપી દીધી કે ભાઈ પીળાશ પડતું પ્રવાહી તમારી પાસે આવી શકે. ભૌતિક ગુણધર્મમાં તમે ચોખવટ કરી છે કે ભાઈ ક્લોરિન એ ખૂબ જ તીવ્ર ગુંગળામણ કારક વાસ ધરાવતો વાયુ છે, એ હવા કરતા 2-5 ગણો વધુ ભારે વાયુ છે. ઓકે, ત્યાર પછી એનો કલર લીલાશ પડતો પીળો વાયુ હતો એ પાણીની અંદર દ્રાવ્ય બનશે અને લીલાશ પડતું પીળું પ્રવાહી પણ તમને આપી દેશે. તો આ એના સામાન્ય ભૌતિક ગુણધર્મ તરીકે તમે માહિતી આપી શકો ને, રાઈટ. પણ હવે જે છે તમારી પાસે એ રાસાયણિક ગુણધર્મમાં જવાનું છે. તો ડગલાબંધ રાસાયણિક ગુણધર્મ તમારી પાસે આવતા ગયા. પહેલામાં પહેલું આપણે લખતા જઈએ કે ભાઈ આ એક નંબર એ ધાતુ અને અધાતુ સાથે સંયોજશે, ધાતુ સાથે પણ પ્રક્રિયા કરશે અને અધાતુ સાથે પણ પ્રક્રિયા કરી શકે છે. એની અંદર તમે ગમે તેમ મૂક્યું ભાઈ સોડિયમ છે ક્લોરિન સાથે સંયોજે, મેગ્નેશિયમ છે ક્લોરિન સાથે સંયોજે, એલ્યુમિનિયમ છે ક્લોરિન સાથે સંયોજે, ચલો આપણે આ લખ્યું, પછી ફોસ્ફરસ છે ક્લોરિન સાથે સંયોજે, સલ્ફર છે ક્લોરિન સાથે સંયોજે. તો મેં બંને પાર્ટ તમને આપી દીધા, પહેલું જે ધાતુ છે પેલી બાજુ અધાતુ છે. ઓકે, તો આમાં તમે NaCl બનાવશો, MgCl2 બનાવશો, AlCl3 બનાવવાના છો, એટલે અનુરૂપ શું બની ગયા કહેવાય? હેલાઇડ સંયોજનો બન્યા કહેવાય. એટલે પહેલો જ મુદ્દો કે ભાઈ ક્લોરિન જે છે એ ધાતુ સાથે અને અધાતુ સાથે સંયોજાઈને ક્લોરાઇડ સંયોજનો હેલાઇડ સંયોજનો આપે છે. સંતુલનમાં તમે આપી દો એટલે પહેલામાં ક્લોરિનની સંખ્યા 2 એટલે મૂકો 2, તો સોડિયમ 2, MgCl2માં કશું કરવા જ નથી, તગડો છે એટલે 3-2-6 કરો અહીં 3-2-6, એલ્યુમિનિયમની સંખ્યા 2 બની. પહેલામાં
સફેદ ફોસ્ફરસની ક્લોરિન સાથે પ્રક્રિયા જો તમે કરો, વધુ પ્રમાણે ઓછું પ્રમાણ તમે એલાઇડ લીધેલા છે, તો પહેલાની અંદર તમે PCl5 પણ કરી શકશો. ધારો કે તમે વધુ પ્રમાણ રાખો તો PCl5 બનાવે, S2Cl2 તમે લાવી શકો, જેનું નામ સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ આવી ગયેલું નામ છે ને, એટલે એમાં કરો સંતુલન. તો ફોસ્ફરસ 4 છે, તો 4 × 4 = 20, 10 મૂકી દો. અહીંયા ક્લોરિન 2, ક્લોરિન 2, સલ્ફર 2, એટલે સલ્ફર 2 કિંમત તમે મૂકી દો. ચલો આપણી પાસે પહેલો મુદ્દો આવી ગયો કે ભાઈ ક્લોરિન ધાતુ અને અધાતુ સાથે સંયોજાઈ જશે. બીજો મુદ્દો તમને એવું કહે છે, આ તમારું વર્ણન છે ભાઈ એરો, એટલે બીજા મુદ્દામાં તમને એમ કહે છે કે એને હાઇડ્રોજન પ્રત્યે વધુ આકર્ષણ રહેલું હોય છે. હાઇડ્રોજન પ્રત્યે જો એ વધુ આકર્ષણ ધરાવતું હોય તો તમારી પાસે અલગ અલગ પ્રકારની પ્રક્રિયાઓ આપી શકે. બરાબર, પહેલું જ કે ભાઈ એચ ટુ છે એ સીએલ ટુ સાથે સંયોજાય, તો એચ સીએલ આપી દે ને. એચ ટુ છે સીએલ સાથે સંયોજાય તો એચ સીએલ આપી દે. ચલો બીજું સમીકરણ આપણે મૂકી દઈએ કે ભાઈ એચ ટુ એસ છે એ સીએલ ટુ સાથે સંયોજાય તો પણ તમારી પાસે એચ સીએલ સલ્ફર છૂટું પડી જાય, એટલે આપણે થોડુંક નજીક રાખીએ. અહીંયા લઈ લો, ચલો ને ભાઈ એચ ટુ એસ વત્તા સીએલ ટુ કરી શકું, એચ ટુ એસ વત્તા સીએલ ટુ પણ તમે કરી શકો એની અંદર. એ રીતે આ દાખલા તરીકે એચ સીએલ બનાવેલું છે, આમાં તમે એચ સીએલ વત્તા સલ્ફરને છૂટું પાડી શકો છો, એટલે હાઇડ્રોજન પ્રત્યેનું આકર્ષણ બળ તમારી પાસે વધુ રહેવાનું હોય. બરાબર, અને દાખલા તરીકે કાર્બન વાળો સભ્ય લેવું હોય તો કાર્બન છૂટો પડી દે, કાર્બન સાથે પણ પ્રક્રિયા કરી શકે. એટલે બે સમીકરણ આપણે મૂકેલા છે, બે હાઇડ્રોજન ને ક્લોરિન 2. અહીંયા આગળ તમારી પાસે હાઇડ્રોજન ને ક્લોરિન 2, સલ્ફર 1 છે. તો બે સમીકરણ થઈ ગયા ને કે ભાઈ હાઇડ્રોજન પ્રત્યે એન આકર્ષણ બળ સૌથી વધુ રહેતું હોય છે. હવે ત્રીજો જે છે એ અલગ ક્વેશ્ચન પણ તમને પૂછી શકે છે, તો એના માટે જુઓ કે ભાઈ પહેલામાં પહેલું કે એ આલ્કલી સાથે, એટલે હું અહીંયા શબ્દ લખું છું ઠંડો અને મંદ NaOH આપણે રાખેલું છે, ઠંડો અને મંદ NaOH સાથે જો ક્લોરિન પ્રક્રિયા કરે તો શું થાય, અને એના બદલે જો એ ગરમ અને સાંદ્ર, ગરમ અને સાંદ્ર NaOH સાથે પણ એ પ્રક્રિયા કરશે તો શું બનાવી શકો તમે, તો બંનેમાં કોમન જે છે એ ક્લોરાઇડ ક્ષાર બને, એટલે એમાં ક્લોરાઇડમાં NaCl બનાવવું, અને આમાં તમારે NaOCl, એટલે સોડિયમ હાઇપોક્લોરાઇડ કહેવાય, સોડિયમ હાઇપોક્લોરાઇડ છે, અને પ્લસ તમારી પાસે H2O બને. ત્યારે અહીંયા આગળ સોડિયમ ક્લોરાઇડ તો ખરું જ, પણ NaClO3 સોડિયમ પર ક્લોરાઇડ બને, અને પ્લસ H2O તૈયાર થવાનું છે. એટલે બંનેમાં જે ફેરબદલી જોવા મળી એ માત્ર જે છે એ કોણ તૈયાર થયું, ચલો બ્લુ પેનથી લખો, આને બદલી નાખું છું એટલે NaOCl કરો, અને આને કોણ લખી નાખો NaClO3. આ બંને સમીકરણમાં આટલો ફરક પડી ગયેલો કહેવાય. ચલો કરો સંતુલન, સંતુલનમાં જશો એટલે સૌથી પહેલું તમારી પાસે કે ભાઈ NaOH વત્તા Cl2 છે, તો એમાંથી NaCl વત્તા NaOCl અને પ્લસ H2O છે, કંઈ કરવાનું છે ફેર બદલી? બોલો, કારણ કે Na ને એક Cl આપો અને NaOCl આપો અને બાકી તમારી પાસે H2O તૈયાર કરેલું છે, થઈ શકે કશું ફેરબદલી? અને નીચલામાં NaOH છે વત્તા Cl2 છે, તો NaCl NaClO3 છે અને પ્લસ H2O તમારી પાસે તૈયાર થાય. તો આના માટે એવું કહું છું કે તમે છગડો યાદ રાખો, ચલો છગડો 6 તમે રાખશો તો એના પ્રમાણે કરો સંતુલન. ઓકે, એટલે પહેલામાં પહેલું કે જ્યારે તમે અહીંયા 6 મૂકો તો 6 ઓક્સિજન છે, 3 આમની પાસે છે
ત્રણ આમને આપી દીધું, ત્રણ ને ત્રણ છ થઈ ગયા, તો હાઇડ્રોજન પણ તમારી પાસે ત્રણ દુ છ થઈ ગયા કહેવાય, પણ સોડિયમ તમારી પાસે છ છે, અહીંયા ક્લોરિન ની કિંમત જો અહીંયા પાંચ મૂકી દો કારણ ડિસ્ટર્બ ન કરાય, જો તમે પાંચ મૂકશો તો પાંચ ને એક છ થઈ ગયા, પાંચ ને એક છ સોડિયમ થઈ ગયા, પણ ક્લોરિન ની કિંમત પણ તમારી પાસે છ થઈ, એટલે મારે અહીંયા ત્રણ દુ છ કરવા પડે, બેલેન્સ થઈ ગયું. એટલે જો તમે ગરમ અને સાંદ્ર આલ્કલી અને ઓએચ રાખશો તો ક્લોરાઇડ ક્ષાર તો ખરો, પણ સોડિયમ ક્લોરેટ NaClO3 ક્ષાર પણ બને છે. ત્યારે ઉપરનામાં તમે ઠંડો ને મંદ NaOH રાખો અને એની જો તમે ક્લોરિન સાથે પ્રક્રિયા કરો તો સોડિયમ ક્લોરાઇડ ક્ષાર બને છે, સોડિયમ હાઇપોક્લોરાઇડ બનેલું છે અને વધતા H2O છે. તો શું લાગે છે સંતુલનમાં ઓક્સિજનની કિંમત બે છે ને, અહીંયા સંકેલા છે બે, એટલે જો હું બે મૂકી લઉં બરાબર, અથવા તો સોડિયમ પણ બે, સોડિયમ બે સોડિયમ બે ઓક્સિજન બે, તો એક ને એક બે આવી ગયા. તો હવે તમારી પાસે ક્લોરિનની સંખ્યા પણ કેટલી છે, એક ને એક બે થઈ ગઈ, બેલેન્સ એ કરવાનું નથી તમારી પાસે. એટલે બંનેમાં તમારી પાસે અલગ અલગ નિપજ બને છે, એટલે મેં અહીં છગડીયો કૌંસ આપી દેલો છે, રાઈટ, ડિફરન્સ જે હતો એ. હવે તમને એવું કહે છે કે ભાઈ શુષ્ક ફોડેલો ચૂનો, શુષ્ક હોય અને ફોડેલો ચૂનો છે, ચાર નંબર આપણે આપીએ, CaOH ટ્વાઇસ, પણ હું નીચે લખી દઉં છું કે શુષ્ક ફોડેલો ચૂનો છે, રેડી. અને એની જો તમે ક્લોરિન સાથે પ્રક્રિયા કરો તો તમારી પાસે CaOCl ટ્વાઇસ વત્તા CaCl2 અને પ્લસ H2O તૈયાર થાય. હવે આ જે ત્રણેયનું મિશ્રણ છે, આ ત્રણેયનું મિશ્રણ, એટલે આની નીચે હું છગડીયો કૌંસ કરી દઉં, આને વિરંજક મિશ્રણ કહેવામાં આવે છે. વિરંજક મિશ્રણ છે એ વિરંજન કરતા તરીકે ક્લોરિન આપણે જાણીએ છીએ. પહેલા બેલેન્સ કરવા માટે જતા રહો, સંતુલન કરવું છે તમારે. તો પહેલામાં પહેલું કે ભાઈ કેલ્શિયમની સંખ્યા બે છે, એટલે બગડો મૂકી દો. તો હવે તમારી પાસે હાઇડ્રોજન બે દુ ચાર થયા, એટલે બે મૂકી દો, બે દુ ચાર, ઓક્સિજન પણ બે દુ ચાર છે, તો આ બે અને બે. ક્લોરિનની કિંમત તમારી પાસે બે ને બે ચાર છે, એટલે અહીંયા ટ્વાઇસ કરી દો, તો બે દુ ચાર થઈ ગયું કહેવાય. એટલે શુષ્ક ફોડેલો જે ચૂનો છે, શુષ્ક ફોડેલો ચૂનો, એની ક્લોરિન સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તો CaOCl ટ્વાઇસ, CaCl2 અને ટ્વાઇસ H2O એ વિરંજક મિશ્રણ તરીકે ઓળખાય છે. હવે Cl2 તો પ્રબળ ઓક્સિડેશન કરતા છે ને આપણી પાસે, Cl2 શું છે, પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે જો વર્તે તો એ દરેકનું ઓક્સિડેશન તમારી પાસે કરી શકે આની અંદર. એટલે પાંચ નંબરમાં આપણે એવું કહીએ છીએ, પાંચ નંબરમાં કે જે Cl2 ક્લોરિન જળ જે છે એ વધુ સમય પડી રહે, એટલે આપણે સમીકરણ એમ કહીએ છીએ કે વધુ સમય સુધી પ્રવાહી Cl2 જો રહેતું હોય, વધુ સમય સુધી પ્રવાહી Cl2 જો રહેતું હોય તો એની અંદર પ્રોસેસ થવા માંડે. કેવી રીતની પ્રક્રિયા થવાની છે, તો આપણે સમીકરણ મૂકીએ કે Cl2 પાણી સાથે પ્રક્રિયા કરે, એટલે એમાંથી HCl બની જાય અને આ ઓક્સિજન છે, એના માટે શબ્દ મૂકીએ છે નવજાત, નવજાત ઓક્સિજનને આપણે બોક્સ વડે દર્શાવીએ છીએ. એટલે પરિસ્થિતિ કેવી થવાની છે કે અહીંયા આગળ Cl2 H2O સાથે સંયોજાય, Cl2 H2O સાથે સંયોજાય, તો આનો જે પીળાશ પડતો લીલો રંગ છે ને, પીળાશ પડતું લીલા રંગનું પ્રવાહી જે પાણીમાં દ્રાવ્ય બને ત્યારે, આપણે ભૌતિક ગુણધર્મો લખેલું છે, પણ એમાંથી Cl2 સંપૂર્ણ વપરાઈ ગયો એટલે આપણી પાસે રંગવિહીન દ્રાવણ બની જશે. કેવું બને, કલરલેસ, કલરલેસ બની જશે સંતુલનમાં, માત્ર કે બે હાઇડ્રોજન ને બે ક્લોરિન છે, એટલે વધુ સમય સુધી, લાંબા સમય સુધી જો વધુ સમય સુધી પ્રવાહી ક્લોરિન રહેશે
ક્લોરિન એટલે ક્લોરિન જળ પણ આપણે કહીએ છીએ ક્લોરિન જળ તો તરત જ એનો પીણાશ પડતો લીલો રંગ ગુમાવી દેશે કારણ કે જે ક્લોરિન છે એની સાથે પ્રક્રિયા કરીને HCl બનાવી દે અને ઓક્સિજન નવજાત ઉત્પન્ન કરે છે અને જે નવજાત ઓક્સિજન છે એ વિરંજનકર્તા તરીકે વપરાય છે કલર દૂર કરવા માટે એટલે આપણે એવું કહી શકીએ કે તમારી પાસે કોઈ પણ જો રંગીન પદાર્થ હોય રંગીન પદાર્થ છે ઓકે અને આ નવજાત ઓક્સિજન છે તો એમાંથી રંગવિહીન પદાર્થમાં રૂપાંતરણ કરી નાખશે કલરલેસ તો એ ફાઇનલ છે કે નવજાત જે ઓક્સિજન તમારી પાસે ઉત્પન્ન થયો છે નવજાત ઓક્સિજન એ શેના માટે છે તો કે એ ઓક્સિડેશન કરતાના ગુણધર્મ માટે પણ અને શબ્દ આપણે કીધો વિરંજન કરતા તરીકે આ બંને ગુણધર્મ માટે એ જવાબદાર છે એવો શબ્દ આપણે આપી દો ઓક્સિડેશન કરતા તરીકેનો જે ગુણધર્મ છે આપણે શીખીએ છીએ અને વિરંજન કરતા તરીકેનો જે ગુણધર્મ છે એ બંને માટે જવાબદાર આ પ્રક્રિયાથી જે નવજાત ઓક્સિજન ઉત્પન્ન થયેલો છે એને ગણતરીમાં લેવામાં આવે છે ઓકે એટલે પહેલું તમે ધાતુ અધાતુ સાથે પ્રક્રિયા કીધી હાઇડ્રોજન પ્રત્યે વધુ આકર્ષણ ધરાવે છે આ તમે આલ્કલી સાથેની પ્રક્રિયા આપી શુષ્ક પડેલા ચૂના સાથેની પ્રક્રિયા આપી અને વધુ સમય સુધી જો એ પડી રહેશે તો જે અસર થઈ એની પણ માહિતી આપી છે તો હવે છ નંબરમાં આપણે એવું મૂકીએ છીએ કે જે ઓક્સિડેશન કરતા તરીકે એ વર્તે તો દરેકે દરેક ઘટકનું ઓક્સિડેશન કરી શકે બરાબર દાખલા તરીકે આપણે એવું લખીએ છીએ કે ભાઈ FeSO4 છે એ જો H2SO4 રાખીએ આપણે તો એમાંથી Fe2SO4 થ્રાઇસ બનાવી દેશે અને પ્લસ H2O તો છે તમારી પાસે આની અંદર એટલે પહેલું જે સમીકરણ છે એ આખું જુદી ટાઈપનું તમને આપેલું છે એવી રીતે જો આપણે લખાણ આપીએ કે ભાઈ Na2SO3 તો આ સલ્ફાઇટ છે સલ્ફાઇટ અને એનો જો તમે ક્લોરિન સાથે પ્રક્રિયા કરશો ક્લોરિન સાથેની પ્રક્રિયા છે એટલે આમાં જે તમે H2SO4 રાખેલું છે તો સાથે સાથે તમારી પાસે કોણ હોવું જોઈએ Cl2 કરો ને તો Cl2માં એ પાછો HCl તમે બનાવવાના છો HCl દરેકે દરેક ઘટકમાં બનશે એટલે આમાં શું બનવાનું છે તો કે આ Na2SO3 છે એમાંથી Na2SO4 બની જાય પ્લસ HCl તમે બનાવવાના છો પ્લસ HCl બની શકે એવી જ રીતે આ દાખલા તરીકે I2 છે I2 H2O વત્તા Cl2 કરીએ તો HIO3 બને પ્લસ HCl તમે બનાવી શકવાના છો SO2 હોય તો એમાંથી પાછું H2SO4માં રૂપાંતરણ કરી શકે હવે જોવાની વસ્તુ એ છે પહેલું કામ આપણે બેલેન્સ કરી દઈએ ઓકે તો આ નીચલા સમીકરણથી જાઓ બે આયોડીનની કિંમત 2 છે એટલે 2 મૂકો બરાબર આયોડીનની કિંમત 2 એટલે 2 મૂકો તો ઓક્સિજન તમારી પાસે 3 2 6 થાય એટલે મારે અહીંયા 6 કરવા પડે તો હાઇડ્રોજન થયા 6 2 12 6 2 12 છે તો અહીંયા 2 આવી ગયેલા છે 10 મૂકો તો 10 ને 2 12 થઈ ગયા કહેવાય તો પાછા ક્લોરિન 10 થાય એટલે મારે 5 મૂકવા પડે 5 2 10 થાય એટલે તમે આ આયોડિન પ્રમાણે ધ્યાનમાં રાખેલું છે પહેલું સમીકરણ ઓકે ઉપર જશો તો ત્યાં આગળ આ Na2SO3 પ્લસ H2O પ્લસ Cl2 એટલે ક્લોરિનની સંખ્યા 2 છે એટલે હું અહીંયા 2 મૂકી દઉં તો હાઇડ્રોજન 2 છે એમાં કંઈ છે જ નહીં ને એમાંથી એક ઓક્સિજન કાઢીને અમને આપી દો જો એક ઓક્સિજન તો Na2SO4 કર્યું 2 હાઇડ્રોજન ને 2 ક્લોરિન છે એનો પ્રશ્ન પણ પૂરો થઈ ગયો પણ ઉપર જે FeSO4 પ્લસ H2SO4 અને પ્લસ Cl2 જો તમે કરો પછી Cl2 આપણે મૂક્યો નથી તો અહીંયા આગળ આ જે સમીકરણ ચેન્જ કરું છું ફરી ચેક કરો કે ભાઈ પ્લસ Cl2 તો આપણે મૂકીએ છે ને તો Fe2SO4 થ્રાઇસ કરીએ Fe2SO4 થ્રાઇસ અને પ્લસ HCl આપણે બનાવી દઈએ તો એના બેલેન્સ માટે શું કરવાના છો તમે બ્લુ બેલેન્સ વાપરો ક્લોરિનની સંખ્યા 2 છે એટલે 2 મૂકી દઉં
બરાબર, હાઇડ્રોજન પણ બે છે, હાઇડ્રોજન બે અને સલ્ફેટ તમે આખીની કિંમત બે છે, મેં બે મૂકી દઉં તો સલ્ફેટ બે ને એક ત્રણ થઈ ગયા, બેલેન્સ થઈ ગયું છે રેડી. પણ હવે તમે આમાં ક્લોરિન જે છે એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે, એ નક્કી કરવા માટે તમે જોઈ શકો છો ઓક્સિડેશન નાગ આપણે લખી નાખીએ. તો પહેલું FeSO4 જે એમાં ઓક્સિડેશન પ્લસ ટુ, માંથી Fe નો ઓક્સિડેશન કેટલો થયો પ્લસ થ્રી, એટલે ફેરસ નું ફેરિક માં ઓક્સિડેશન થયું કહેવાય, કરેક્ટ. હવે Na2SO3 છે તો SO3 ટુ માઇનસ હોય ને, SO3 ટુ માઇનસ તો ત્રણ દુ છ, અને આમ એમને સરવાળો કરશો તો એ વાંધો નથી, ચલો ને ત્રણ દુ છ માઇનસ છ ને પ્લસ બે એટલે માઇનસ ચાર, પણ બરાબર ની પહેલી બાજુ એટલે પ્લસ ચાર થયું કહેવાય, અને અહીંયા આગળ આ ચાર દુ આઠ ને બે એટલે પ્લસ સિક્સ થયું, તો સલ્ફર નું પણ પ્લસ ફોર માંથી પ્લસ સિક્સ ઓક્સિડેશન થયું કહેવાય. આયોડિન માં અહીંયા ઓક્સિડેશન જીરો છે અને ત્રણ દુ છ, ત્રણ દુ છ ને એક એટલે પ્લસ ફાઈવ થયું કહેવાય. તો આ જે સમીકરણ લખેલા છે એમાં ક્લોરીન એ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે આની અંદર, એટલે દરેકે દરેકમાં આ ટાઈપની માહિતી તમારી પાસે આવતી ગઈ કહેવાય. અને જે મેઇન મુદ્દો છે એ વિરંજન કરતા તરીકેની તમે ચર્ચા આપો છો, ઓકે બરાબર, તો એની ઉપયોગિતામાં જવું છે. હું હેડિંગ આપી દઉં છું કે ભાઈ ક્લોરિનની ઉપયોગિતા જણાવો, આ આપણો હેડિંગ આપી દીધું. તો પહેલામાં પહેલું આપણે એક લિસ્ટ બનાવતા જઈએ, તો આમ સાદી ભાષામાં જો આપણે કહીએ ને બરાબર, સાવ નાના ધોરણમાં સીએલ ટુ નો ઉપયોગ ખાલી જાણકારી માટે એવું લખો, જો કાદર ખાન્સ એવું લખી નાખો બરાબર, કાદર ખાન્સ, કાદર ખાન છે ને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં, તો બધાનો એક એક અક્ષર આપણે લઈ લઈએ, જો કાગળ ઉદ્યોગ, દવાની અંદર, રબર ઉદ્યોગ અને ખાતર ઉદ્યોગમાં વપરાય, રાઈટ. એટલે આપણે જો એક એક શબ્દ તરીકે લિસ્ટ બનાવતા જઈએ તો પહેલામાં પહેલું કે એ કાગળ, લાકડું, લાકડું છે બરાબર, રેસા એટલે રેયોન, એ કાગળનો માવો એવો શબ્દ લીધો છે, કાગળ અથવા તો એનો માવો શબ્દ આપણે આપી દઈએ બંને, એટલે કાગળ ઉદ્યોગ, કાગળનો માવો, લાકડું, રેયોન એટલે કાપડ, દેખો ને રેયોન જે છે શું છે તમારી પાસે કાપડ ઉદ્યોગની અંદર એ મેઇન એનો ઉપયોગ છે, એ વિરંજન કરતા તરીકે એનો ઉપયોગ આપણે નંબર પાડીએ, ચલો પહેલું એ વિરંજન કરતા તરીકે ખાસ એનો ઉપયોગ થાય છે, જાણો છો પહેલા આપણે આપી દઈએ. પછી બીજો મુદ્દો આપણે પાણીને, જનરલી ખબર જ છે ને સ્વિમિંગ પૂલ, સ્વિમિંગ આવડતું હોય ને ચિંતા નથી, તમે ક્યારેક કાંટો માર્યો હોય ને તો સ્વિમિંગ પૂલમાં પાસે તમે જાઓ તો ક્લોરિનની જબરજસ્ત સ્મેલ આવતી હોય, કેમ તો કે જીવાણુ રહિત કરવા માટે એ જે પાણી છે એમાંથી સીએલ ટુ વાયુ પ્લાન્ટમાંથી પસાર કરે, એટલે પાણીને ક્લોરિન યુક્ત કરવામાં આવે, એટલે પાણીને જીવાણુ રહિત કરવા માટે આપણે ક્લોરિનનો ઉપયોગ કરીએ છીએ, જીવાણુ રહિત ક્લોરિનેશનનો પ્લાન્ટ જે તમે જાણો છો. ત્રીજું જે છે એ ક્લોરિનેશનની પ્રક્રિયા માટે, તો ઉમદા ધાતુ દાખલા તરીકે સોનું અને પ્લેટિનમ, આ જે ધાતુ છે એના નિષ્કર્ષણ માટે, એ ધાતુના નિષ્કર્ષણ માટે, એ અને પ્લેટિનમના નિષ્કર્ષણ માટે એ ક્લોરિન વાપરે, કારણ કે એનું સંકીર્ણ સંયોજન બનાવીએ છીએ. ચોથો મુદ્દો એ પણ તમારી પાસે જાણીતું છે, શું તો કે હેલોજનયુક્ત સંયોજનની અંદર તમે બધા જ કાર્બનિક સંયોજનો CHCl3 ક્લોરોફોર્મ, કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે, DDT છે બરાબર, તમે ક્રિયોન્સ જે બનાવો છો એટલે પ્રશીતકો, આની બનાવટની અંદર છે ને ક્લોરોફોર્મ છે, કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે, DDT છે, પ્રશીતકોની આ બધા જે સભ્યો લખો છે એની બનાવટમાં તમે ઉપયોગ કરી શકો. હજુ
चौथो मुद्दो जे छे ए खास नहीं आमा रासायनिक प्रक्रिया में हूँ नंबर आपी दऊं छू बराबर એટલે અહીંયા સાત નંબર આપું છું કાર્બનિક સંયોજન સાથે હેલોજન પ્રક્રિયા કરે એટલે હેલોજિનેશનની જે પ્રક્રિયા છે એમાં પર્ટિક્યુલર ક્લોરિનની પ્રક્રિયા થઈ કહેવાય આપણે એ ગુણધર્મ તરીકે એવું ન લખી શકે આમ લખે તો શરમ જ આવે એટલે પણ હું સમીકરણ અહીંયા આપું છું દાખલા તરીકે સંતૃપ્ત આલ્કેન હોય તમારી પાસે કોણ છે સંતૃપ્ત આલ્કેન સંયોજન છે રાઈટ CH4 છે એ ક્લોરિન સાથે પ્રક્રિયા કરે તો તમારી પાસે CH3Cl વત્તા HCl બને કે નહીં આ સંતૃપ્ત આલ્કેનની માહિતી તમને આપી છે એવી રીતે પાઠ્યપુસ્તકમાં C10H16 આપેલું છે C10H16 છે એનું જાણકારી માટે કહું એને ટર્પેન્ટાઇન કહેવાય તો ટર્પેન્ટાઇન જે છે એની પણ જો તમે Cl2 સાથે પ્રક્રિયા કરો ને તો પરિસ્થિતિ કેવી થાય ખબર છે એમાં ટર્પેન્ટાઇન છે તો આમની અંદર વિસ્થાપનની પ્રક્રિયા થઈ જાય HCl બનાવે અને કાર્બન છૂટું પડી જાય કાર્બન જે છે એનું વિઘટન કરી શકે આ સમીકરણ તમારે ખરેખર ક્યાં લેવું પડે ખબર છે વિઘટનની પ્રક્રિયા માટે લેવાનું છે વિઘટનની પ્રક્રિયામાં C10H16 રાખવામાં આવે તો અહીં આપણે લખી નાખીએ ને આ જે સભ્ય લખેલો છે એમાં જો તમે એની પ્રક્રિયા કરશો તો કેવી પરિસ્થિતિ આવવાની છે HCl બને અને કાર્બન છૂટો પડી જશે આપણે સમીકરણ દાખલા તરીકે અહીં મૂકવું છે હું આપી દઉં કે C10H16 છે પ્લસ Cl2 કરવામાં આવે હા કાર્બન છૂટો પડી જાય પ્લસ HCl બનાવી દઉં જો આ સમીકરણ મેં બ્લોક કરી દીધેલું છે બેલેન્સ પહેલા કરી નાખો બેલેન્સ જો આપણે કરીએ તો અહીંયા આગળ તમારી પાસે કાર્બનની સંખ્યા 10 છે એટલે 10 મૂકી દો 10 કાર્બન હાઇડ્રોજન 16 છે એટલે 16 મૂકી દો તો ક્લોરિનની સંખ્યા પણ 16 એટલે 8 મૂકી દો તો 8 2 8 6 8 2 16 આપણે તૈયાર કરી દીધું તો આપણી અંદર પણ હાઇડ્રોકાર્બન છે પ્લસ 4 ઓક્સિડેશન આયન તો એ વિઘટનની જે પ્રક્રિયા થઈ છે એ સંતૃપ્ત આલ્કેન ખાલી મારે બદલી નાખવું પડે ને મિસ્ટર કે દાખલા તરીકે તમે C2H6 કરી નાખો અહીંયા આગળ એની ક્લોરિન સાથે પ્રક્રિયા કરો તો તમારી પાસે C2H5Cl બની જાય પ્લસ HCl બની શકે ને પણ એના બદલે આ જે સંતૃપ્ત આલ્કેન લીધું છે ને એની બદલે અસંતૃપ્ત આલ્કીન સંયોજન જો લેવામાં આવે દાખલા તરીકે C2H2 કરું એની ક્લોરિન સાથે પ્રક્રિયા કરો તમે તો યોક્સિલ પ્રક્રિયા થઈ ને યોક્સિલ પ્રક્રિયા આવે એટલે તમારી પાસે C2H2Cl2 બની જાય C2H2Cl2 હવે C2H2 છે એટલે સાચો ફોર મૂકવા પડે નહીં C2H4 ઇથિલ હોય ઇથિનની જો તમે ક્લોરિન સાથે પ્રક્રિયા કરશો ઇથિનની ક્લોરિન સાથે પ્રક્રિયા મેં પહેલા જ કીધું કે આલ્કેન જે છે તમને વિસ્થાપનની પ્રક્રિયા આપે અને આલ્કીન અથવા આલ્કાઇન હોય તો એ તમને યોક્સિલ પ્રક્રિયા આપવાનું છે એટલે જો અહીંયા C2H4 કરવામાં આવે C2H4 તો આની અંદર CH2 ડબલ બોન્ડ CH2 છે તો એમાંથી CA શું બન્યું કહેવાય CH2 ડબલ બોન્ડ CH પ્લસ C2H4 એની ક્લોરિન સાથે પ્રક્રિયા કરીએ તો પાઇપ બંધ તૂટી જશે અને એની સાથે બે ક્લોરિન જોડાઈ જાય એટલે C2H4 Cl2 બની ગયું 1,2-dichloroethane બની જાય 1,2-dichloro ઇથેન એ યોક્સિલ પ્રક્રિયા તૈયાર થયેલી કહેવાય એટલે કાર્બનિક સંયોજન સાથે પણ તમને એવા પ્રકારની પ્રક્રિયા આપી શકે છે આની અંદર એટલે અને હવે જે પાંચમો મુદ્દો છે ખાસ એમાં જો મિક્સ નો લાઇનિંગ હું આપી દઉં છું રેડી એટલે પહેલાં તમે રિપીટ કરી નાખો કે ભાઈ આ કાગળ લાકડું છે કાપડ ઉદ્યોગમાં વિરંચન કરતા તરીકે વપરાય પાણીને જીવાણુરહિત કરવા માટે
એ શુદ્ધ પાણીના શુદ્ધ પીવા લાયક પાણી બની શકે જીવાણુ રહિત કરવા માટે આવી ધાતુના નિષ્કર્ષણ માટે વાપરી શકો આવા કોઈ પણ હેલાઇડ સંયોજનો જે છે પણ એ બધા કહેવા છે પોલી એક કરતાં વધુ છે પોલી હેલોજન સંયોજનોની બનાવટમાં વપરાય મક્લોરિન છે આલ્કેનની તમે હેલાઇડ સંયોજનો બનાવો પણ વિસ્થાપનની પ્રક્રિયા થઈ આલ્કીન રાખો તો યોક્સિલ પ્રક્રિયા થઈ એ પણ તમારી પાસે હેલાઇડ સંયોજનો બન્યા કહેવાય પાંચમો મુદ્દો જે છે એના માટે હું લખું છું નામ તમારી પાસે નવા નવા આવતા જશે ખાસ લખી દઉં ઝેરી વાયુની બનાવટમાં ઝેરી વાયુ જે તમારે બનાવવા છે એની બનાવટની અંદર સૂત્ર તરીકે હું દાખલા તરીકે પહેલું લખું છું ફોસ્જીન ફોસ્જીન શબ્દ તમે આપેલો છે તો ફોસ્જીનનો જે અણુસૂત્ર છે એ સીઓ સીએલ ટુ આપણને ખબર છે ત્રણ તમને નામ આપેલા છે પછી બીજું છે અશ્રુવાયુ જાણો છો ને રાઇટ્સ તોફાનધારી પોલીસ અશ્રુવાયુના સેલ છોડે તો અશ્રુવાયુ એટલે જે ક્લોરોફોર્મનું સૂત્ર છે ક્લોરોફોર્મનું સૂત્ર એની અંદર આ એચ તમે કાઢી નાખો બરાબર આની અંદર અને એની જગ્યાએ એનો ટુ જોડવાનો છે એટલે આપણું સૂત્ર સી સીએલ થ્રી થઈ જાય ને સી સીએલ થ્રી અને એનો ટુ સી સીએલ થ્રી એનો ટુ મૂકી શકાય અને હજી એક છે મસ્ટાર્ડ વાયુ મસ્ટાર્ડ વાયુનું જે સૂત્ર છે એમાં સીએલ સીએચ ટુ સીએચ ટુ આ વચ્ચે સલ્ફર છે ફરી બાજુ સીએચ ટુ સીએચ ટુ અને સીએલ મૂકવાનો છે અહીંયા આગળ એટલે તમારે અણુસૂત્ર તરીકે સીએચ ટુ સીએચ ટુ સીએલ ટ્વાઇસ એસ પણ મૂકી શકાય આપણે એને છોટું પાડી રાખેલું છે એટલે જે પહેલું છે એ ફોસ્જીન સીઓ સીએલ નું સૂત્ર ત્યાર પછી અશ્રુવાયુ તો સી સીએલ થ્રી અને એનો ટુ લાગે અને મસ્ટાર્ડ વાયુ જે લખેલો છે એમાં સલ્ફર સાથે જે સલ્ફર છે એની સાથે તમે પેલા બે ટુકડા જોડેલા કહેવાય એટલે ઝેરી વાયુની બનાવટમાં પણ ક્લોરિનનો ઉપયોગ થતો હોય છે ઢગલામાં તેનો ઉપયોગ થાય પછી જે વધારાનું જે આપણે શબ્દ મૂકીએ છીએ કે ખાતર ઉદ્યોગ કીધું ઔષધો એટલે અહીંયા આગળ આપણે વચ્ચે હજી એડ કરી દઈએ કે ભાઈ રંગકો અને ઔષધોની બનાવટમાં અને ખાતર ઉદ્યોગની અંદર રેડી એટલે વધારાના જે શબ્દ મૂકેલા છે એ રંગકો ઔષધો અને ખાતર ઉદ્યોગની અંદર પણ એનો ક્લોરિનનો મહત્તમ ઉપયોગ થતો હોય છે તમારી પાસે ઓકે એટલે આજનો જે આખો પ્રશ્ન હતો એ માત્ર ને માત્ર એક જ તમે ક્વેશ્ચન પૂરો કર્યો કે ભાઈ ક્લોરિન પણ એમાં જોઈ લીધું તમે કે ભાઈ એની હિસ્ટ્રી સમજૂતી આપી એની મુખ્ય બે બનાવટ છે ત્યાર પછી વિપુલ જથ્થામાં ઔદ્યોગિક ક્ષેત્રે જ્યારે તમારે મેળવવું હોય તો બંને પદ્ધતિ તમે આપી છે સામાન્ય ભૌતિક ગુણધર્મ કયા રાસાયણિક ગુણધર્મ તમારા જેટલા છે બધાનું આપણે ડિસ્કશન કરેલું છે પાછળ એની ઉપયોગીતા આવી શકે એટલે આખો ક્વેશ્ચન સાથે ન પૂછે તો એના બધા નાના નાના ટુકડામાં બબે માર્કમાં તમને પૂછી શકે ઓકે આટલું તૈયાર કરી રાખો ફરી પાછા મળીએ છીએ આવજો બાય